वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप जोशु धोरण पांच विषय गुजराती। मित्रों, आज एक आप निबंध लखवानो छे अने निबंधनु नाम छे वर्षा ऋतु। आपणे केटली ऋतुओ छे तो के त्रण, शियाळो, उनाळो अने चोमासु। चोमासु छे अत्यारे आपणे वरसाद आवी रह्यो छे एटले एना विशे एक निबंध लखवानो छे। मनना भावोने रजू करवानुं साधन एटले निबंध। निबंध लेखन पण एक कला ज छे। तमने बधाने मित्रों वर्षा ऋतु विशे निबंध आवडतो ज हशे, पण तो पण आपणे आजे जोईए। निबंध छे आपणुं वर्षा ऋतु। उनाळो पूरो थाय पछी वर्षा ऋतु आवे ए आपणने बधाने खबर ज छे। આકાશમાં કાળા કાળા વાદળ છવાઈ જાય છે। વાદળના ગણગણાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે। એટલે મેઘરાજા આવી પહોંચે છે એટલે વીજળીના કડાકા થાય અને ધોધમાર વરસાદ પડે એટલે કે મેઘરાજાની સવારી આવી રહી છે। મુસળધાર વરસાદ તૂટી પડે છે, ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે, લોકો ખુશખુશાલ થઈ જાય છે, બાળકો પાણીમાં છપછપિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે, મોર કળા નીચે નાચે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતાં કરતાં કૂદકા મારે છે, ચારે બાજુ ભીની માટીની સુગંધ ફેલાઈ જાય છે। મિત્રો, અહીંયા શું કહે છે કે મેઘરાજાની સવારી આવી જાય છે અને લોકો બાળકો છે એ ખુશખુશાલ થઈ જાય છે અને બાળકો છે ખુશખુશાલ થઈ જાય છે, દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરવા લાગે છે અને મોરની કલાઓ પણ ખીલવા લાગે છે। અને આપણને બધાને પણ વરસાદમાં નાહવું બહુ જ ગમે છે ને? હા, બહુ જ ગમે, આપણે બધા નાહીએ જ છીએ। વૃક્ષો ખીલી ઉઠે છે, કેટલાક લોકો છત્રી ઓઢીને કે રેનકોટ પહેરીને ફરવા નીકળે છે, વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે। વરસાદ પડે ને મિત્રો એટલે વૃક્ષો પણ લીલા છમ થઈ જાય છે અને લોકો કોઈક રેનકોટ પહેરીને જાય, કોઈક છત્રી ઓઢીને જાય અને કોઈક એમનેમ પણ નીકળી જાય છે અને વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગનો ઉમેરો જોવા મળે છે। બધાને જ વરસાદ તો બહુ જ ગમે। વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી રાજી થઈ જાય છે, તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે। થોડા દિવસો પછી ખેતરોમાં અનાજના છોડ ઉગે છે। ચોમાસામાં લીલુંછમ ઘાસ પણ ઉગી નીકળે છે, તેનાથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે। કૂવા, તળાવ, નદી અને નાળા વરસાદનું નવું પાણી આવે છે। જો વરસાદ પડે એટલે બધામાં નવું પાણી આવે એટલે કૂવા પણ છલકાઈ જાય અને ગામની નદીઓ હોય એ પણ છલકાઈ જાય અને બધું જ પાણી ત્યાં જતું હોય એટલે ત્યાં પણ વરસાદ બહુ હોય તો ત્યાં પણ બધી નાળામાંથી પણ પાણી ઉપરથી જતું હોય છે અને ખેડૂતો પણ રાજી રાજી થઈ જાય। જરૂર કરતાં વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહેવાય છે। જો મિત્રો, પછી બહુ પણ વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ કહેવાય છે। અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે, ખેતરોનો પાક પણ ધોવાય જાય છે, આપણે જે વાવ્યું હોય એ પણ ધોવાય જાય છે, તેને અતિવૃષ્ટિ કહેવાય। ખેતરોનો પાક ધોવાઈ જાય છે, ઠેર ઠેર કાચા મકાનો પડી જાય છે, ઘર વખરી અને ઢોર ઢાકર પાણીમાં તણાઈ જાય છે, તેને લીલો દુકાળ પણ કહે છે। વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી અને ઘાસ ઉગતું પણ નથી। જો વરસાદ સાવ ઓછો થાય તો પણ પાકને નુકસાન થાય અને બહુ થાય તો પણ પાકને નુકસાન થાય અને જો વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી, ઘાસ પણ ઉગતું નથી, ધીમે ધીમે જળાશયોમાં પણ પાણી સુકાવા લાગે છે, તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે। મિત્રો, આપણને બધાને ખબર જ છે હમણાં વાવાઝોડું આવ્યું ત્યારે કેટલું ગામમાં નુકસાન થયું, બધાને, કેટલા ગામડાઓમાં સૌરાષ્ટ્રમાં વધારેમાં વધારે નુકસાન કેટલું બધાને થયું, ઘર મકાનોમાં એટલું નુકસાન થયું, ખેતરોમાં જેનો પાક પડ્યો હતો એ લોકોને અતિવૃષ્ટિ એટલે એને શું કહેવાય, અતિવૃષ્ટિ કહેવાય, એ કારણ કે જરૂર નહોતો અને વરસાદ આવી પડ્યો એટલે અતિવૃષ્ટિ થાય, અથવા તો દુકાળ પડ્યો, સૂકો દુકાળ પડ્યો કહેવાય।
वर्षा ऋतु ए तेहवारोनी उजवणीनी तथा वावणीनी ऋतु छे। वर्षा ऋतु में रक्षाबंधन, नागपाचम, शीतला सातम, जन्माष्टमी, गणेश चतुर्थी, नवरात्रि और दिवाळी जेवा तेहवारो आवे छे। लोको आनंद अने उत्साहथी आ तेहवारो उजवे छे। वर्षा आठमा आवे, आठमो महीनामां बधा तेहवारो आवे छे, आपणे बधा एने धामधूमथी उजवीए छे अने एनो लावो पण लईए छीए। वर्षा ऋतु पाणी मात्रना जीवननो आधार छे, तेथी ज लोको तेना गुणगान गाय छे। वर्षा ऋतु ऋतुओनी राणी कहेवाय छे। वर्षा ऋतु शुं छे? ऋतુઓની રાણી કહેવાય છે। મિત્રો, આ નિબંધ તમારે સારા અક્ષરે નિબંધની નોટમાં લખવાનો છે અને રફ નોટમાં પણ એકવાર લખવાનો છે।